Audio Jungle. फ्रेंड्स હું અજય ત્રિવેદી અને આજે આપણે શીખી રહ્યા છીએ ધોરણ 8 માં ચેપ્ટર નંબર 8 રાશિઓની તુલના અને એમાં આજે આપણે બે દાખલા જોઈશું બરોબર ધ્યાનથી તમે જુઓ બંને દાખલા અલગ અલગ છે અને એની અંદર જુઓ એક મોબાઈલ ફોન 15% વળતર કાપ્યા પછી જો વળતર કાપી નાખ્યું છે પછી શું કહે છે કે 2720 રૂપિયામાં વેચાણ મળે છે વળતર કાપી નાખ્યા પછી આપણને આ કિંમત કહેવામાં આવેલી છે એટલે છાપેલી કિંમત આપણને ખબર નથી તો વેચાણ મળે છે તો મોબાઈલ ફોનની છાપેલી કિંમત આપણે અહીંયા શોધવાની છે જ્યારે છાપેલી કિંમત શોધવાની હોય અને વળતર તમારું કાપી નાખેલું હોય तो एवा समय तमारे आ रीतनो आपणे उपयोग करीशुं हवे जो अहींया 15% वळतर कापी नाखेलुं छे एटले टका हमेशा केटलाय निकळे 100 निकळे केटलाय निकळशे 100 तो अहींया पद मूकीए के 100 रूपियानी छापेली किंमत पर वर्तर बराबर 15% कितना टका वर्तर मळे छे 15% तो હવે શું કરી નાખીએ ધ્યાન રાખો માટે 100 રૂપિયાની છાપેલી કિંમત પર એની વેચાણ કિંમત આપણે શોધવી પડશે તો વેચાણ કિંમત બરાબર શું કરવાનું તમારે ટકા કેટલા નીકળે 100 તો 100 માંથી તમારે જે વળતર હોય એ બાદ કરી દેવાનું એટલે માઈનસ 15 રૂપિયા તો બરાબર અહીંયા શું કરીશું જુઓ તો 5 10 માંથી 5 જાય તો 5 9 માંથી 1 જાય તો 8 અને માટે કેટલા રૂપિયા 85 રૂપિયા તમારે શું આવ્યું કહેવાય એ વેચાણ કિંમત આવી કહેવાય બરોબર તો હવે આપણે આ 85 રૂપિયા છે આપણી પાસે વેચાણ કિંમત છે તો 85 રૂપિયાની વેચાણ કિંમત પર છાપેલી કિંમત કેટલા રૂપિયા આપેલી છે જો અહીંયા બરોબર 85 રૂપિયાની વેચાણ કિંમત પર છાપેલી કિંમત કેટલી લેવાની ટકા હંમેશા કેટલાય નીકળે 100 તો માટે આપણે કેટલા લઈશું 100 રૂપિયા બરોબર તો માટે હવે અહીંયા લખીએ કે આપણી પાસે વેચાણ કિંમત કેટલા રૂપિયા છે એ આપેલી છે 2720 રૂપિયા ની વેચાણ કિંમત પર છાપેલી કિંમત બરાબર કેટલા રૂપિયા તો બરાબર શું થશે જો અહીંયા 2720 છેદમાં 85 ગુણ્યા હવે અહીંયા જુઓ 100 આવ્યા અને છેદમાં 1 હવે આપણે ભાગ ચલાવીએ તો છેદ ઉડાડીશું તો અહીંયા 5 ભાગ ચલાવીએ તો 5 20 50 100 અને આને 5 વડે ભાગીએ તો 70 50 85 હવે 17 ભાગ ચલાવીએ તો 17 એકા 17 17 છોગ 102 અને 0 એટલે કેટલા આવ્યા 160 આવ્યા કેટલા આવ્યા 160 તો જો આ 16 અને આ 2 એટલે 16 દુ કેટલા થાય 32 અને પાછળ કેટલા મીંડા આવશે 2 એટલે કેટલા રૂપિયા આવ્યા 3200 રૂપિયા છાપેલી કિંમત આવી બરોબર તો આ છાપેલી કિંમત કોની છે મોબાઈલની તો આપણે અહીંયા લખી કાઢીએ કે મોબાઈલની છાપેલી કિંમત બરાબર 3200 રૂપિયા જો મોબાઈલની છાપેલી કિંમત કેટલા રૂપિયા આવી ગઈ 3200 રૂપિયા છે
बराबर ख्याल आवी गयो શું કર્યું આ દાખલામાં બરોબર ધ્યાનથી જોઈ લો કે જ્યારે વળતર કાપી અને કોઈ વસ્તુ આપણને વેચવામાં આવતી હોય ત્યારે આ રીતનો આપણે ઉપયોગ કરવાનો 100 માંથી જે વળતર હોય બાદ કરી દેવાનું એટલે 85 રૂપિયા આવ્યું તો 85 રૂપિયા એ શું કહેવાય વેચાણ કિંમત કહેવાય શું કહેવાય વેચાણ કિંમત તો 85 રૂપિયાની વેચાણ કિંમત પર છાપેલી કિંમત કેટલી લેવાય 100 કેમ 100 કેમથી લાવ્યા તો ટકાવારી હંમેશા 100 એ નીકળે તો માટે અહીંયા વેચાણ કિંમત આપેલી છે 2720 રૂપિયાની વેચાણ કિંમત પર છાપેલી કિંમત કેટલા રૂપિયા તો જો તમે છેદ ઉડાડીએ તો કેટલા રૂપિયા આવશે 3200 રૂપિયા એ મોબાઈલની છાપેલી કિંમત પર ખ્યાલ આવી ગયો તો હવે નેક્સ્ટ દાખલામાં આપણે પાછા આગળ વધીએ કે 800 રૂપિયાની ખરીદ કિંમતનો ડ્રેસ 20% નફો મેળવવા વેપારીએ કેટલી કિંમતમાં વેચવો જોઈએ બરોબર હવે જો અહીંયા આપણે આપેલું શું છે પહેલા લખવું પડે રકમ બરોબર ધ્યાનથી જો તમે વાંચો તો દાખલામાં ઓટોમેટિક શું કરવાનું છે તમને ખ્યાલ આવી જશે 800 રૂપિયાની ખરીદ કિંમત એ એની શું કહેવાય મૂળ કિંમત એટલે અહીંયા લખી કાઢીએ કે મૂળ કિંમત બરાબર કેટલા રૂપિયા લેવાની 800 રૂપિયા પછી શું કહે છે 20% નફો મેળવવો છે તો નફો બરાબર અહીંયા આપણને આપ્યો છે 20% તો કેટલા કિંમતમાં વેચવો જોઈએ એટલે તમારે શું શોધવાનું છે વેચાણ કિંમત બરોબર તો હવે શું કરીશું બરોબર ધ્યાનથી જોઈ લો કે આ રીતે આપણને આપેલું છે તો પહેલા તો અહીંયા 20% નફો આપેલો છે નફો ટકાવારીમાં છે એટલે તમારે એને રૂપિયામાં કન્વર્ટ કરવા પડે એટલે ટકાવારી હંમેશા કેટલાય નીકળે 100 એ નીકળે એટલે 100 થી આપણે શરૂઆત કરીએ તો જો અહીંયા કે 100 રૂપિયાની ધ્યાન રાખજો 100 રૂપિયાની મૂળ કિંમત પર નફો બરાબર કેટલા 20 રૂપિયા માટે આપણી પાસે મૂળ કિંમત કેટલા રૂપિયા આપેલી છે જુઓ 800 રૂપિયા તો 800 રૂપિયાની મૂળ કિંમત પર નફો બરાબર કેટલા રૂપિયા તો બરાબર શું થશે 800 છેદમાં 100 ગુણ્યા 20 છેદમાં 1 હવે છેદ ઉડાડી દઈએ તો જુઓ મીંડું ઉડી ગયું તો બરાબર ગુણાકાર કરો 8 2 16 અને પાછળ એક મીંડું એટલે કેટલા રૂપિયા નફો આવ્યો 160 રૂપિયા નફો થાય એટલે આટલા રૂપિયા નફો લેવાનો છે તમારે ટૂંકમાં તમે જે ડ્રેસ વેચો છો એ વેચવામાં તમને આટલા રૂપિયા વેપારીને નફો થવો જોઈએ તો આપણે વેચાણ કિંમત શોધવાની છે તો હવે અહીંયા લખવાનું કે વેચાણ કિંમત બરાબર સૂત્ર તમને આવડે છે મૂળ કિંમતમાં નફો ઉમેરી દેવાનો એટલે મૂળ કિંમત વત્તા શું થાય નફો આ સૂત્ર છે જે આપણે લખાવ્યું પણ છે અને ચલાવ્યું પણ છે બરોબર મિત્રો એટલે હવે તમને આ સૂત્ર આવડતું જશે તો શું કરી નાખીએ તો ધ્યાન રાખો કે વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત વત્તા નફો તો મૂળ કિંમત આપણી કેટલી છે 800 રૂપિયા અને નફો કેટલા રૂપિયા આવ્યો 160 રૂપિયા તો વત્તા 160 તો બરાબર અહીંયા જવાબ લખીએ તો 8 ને 1 9 960 રૂપિયા શું આવી કહેવાય વેચાણ કિંમત તો આપણે જવાબ લખવાનો અહીંયા શું લખશો જવાબમાં કે વેપારીએ કેટલી કિંમતમાં વેચવો જોઈએ તો અહીંયા લખવાનું કે વેપારીએ ડ્રેસ 960
રૂપિયામાં વેચવો જોઈએ. આવડશે મિત્રો? હવે શું કર્યો, ખ્યાલ આવી ગયો? આ દાખલામાં જે મૂળ કિંમત તમને રકમમાં જે વસ્તુ આપેલી હતી 800 રૂપિયા મૂળ કિંમત લખી, નફો તમારો 20% અને વેચાણ કિંમત તમારે શોધવાની હતી. નફો ટકાવારીમાં આપેલો છે એટલે એને રૂપિયામાં શોધવા પડે. તો 100 રૂપિયા, ટકા હંમેશા કેટલાય નીકળે, 100 નીકળે. તો 100 રૂપિયાની મૂળ કિંમત પર નફો બરાબર 20 રૂપિયા માટે અહીંયા કેટલા છે, 800 રૂપિયાની મૂળ કિંમત પર નફો બરાબર કેટલો, છેદ ઉડાડ્યા તો કેટલા રૂપિયા નફો આવ્યો, 160 રૂપિયા. હવે આપણે વેચાણ કિંમત શોધવાની છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો વેચાણ કિંમત શોધવાની હોય તો મૂળ કિંમતમાં તમારે નફો ઉમેરવો પડે, એટલે વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત વત્તા નફો. તો મૂળ કિંમત કેટલા રૂપિયા છે, 800, અને નફો કેટલો છે, 160. એ બંનેનો સરવાળો કરો એટલે કેટલા થાય, 960. તો નીચે જવાબ કરીને તમારે લખવું પડે અહીંયા આન્સર કરીને કે વેપારીએ ડ્રેસ 960 રૂપિયામાં વેચવો જોઈએ. અને અહીંયા આન્સર કરીને તમારે લખવું પડે કે મોબાઈલ ફોન ની છાપેલી કિંમત 3200 રૂપિયા છે. આવડશે મિત્રો? હવે આ બંને દાખલા આપણે જોયા. આ વિડિયો તમારે ઘરે બે વાર જોઈ લેવાનો અને પછી આ દાખલાની રકમ લખી અને જાતે મિત્રો આ મોઢે ગણવા પ્રયત્ન કરવાનો. તો મને હવે ચોક્કસ ખાતરી છે કે તમને હવે ઈઝી આવડી જશે. તો નેક્સ્ટ વિડિયોમાં નવા દાખલા સાથે ફરી મળીએ. ગુડ નાઇટ મિત્રો.